તારીખ 20 ડિસેમ્બરના રોજ Амરોલી પોલીસ ડી સ્ટાફના માણસો અરજદારના ભાસીના દીકરા તૌફિકને Амરોલી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા જેથી અરજદાર અશરફે Амરોલી પોલીસમાં થઈ તેના ભાઈ તૌફિકને મળવા ગયો હતો જ્યાં ડી સ્ટાફના માણસોએ અહીં કેમ આવ્યું છે તેમ પૂછ્યું હતું જેથી અશરફે તેના ભાઈને મળવા આવ્યું છું તેમ જણાવ્યું હતું જેથી ડી સ્ટાફના પોલીસના માણસોએ તેની સાથે ગેરવર્તણૂક કર્યો હતો એટલું જ નહીં અરજદારને ડી સ્ટાફના પોલીસ કર્મી હિમાંશુ અને યુવરાજે માથાના વાળ પકડીને ડી સ્ટાફના રૂમમાં લઈ ગયા હતા અને ત્યારબાદ અન્ય ડી સ્ટાફના કર્મચારીઓએ કિંજલ જનક અને કમલેશભાઈએ બેટ અને બેટથી ઢોર માર માર્યો હતો ત્યારબાદ ડી સ્ટાફના આ કર્મચારીઓ દ્વારા અરજદારને જણાવાયું હતું કે અંગે પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટરને કહેશે તો જાહેરમાં માર મારવાની ધમકી પણ આપી હતી

કે હમણાં સાહેબ પાસે અરજી આપવા આવેલો છે સાહેબે બહુ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપેલો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સારું એક્શન લેશે અને સાહેબે બહુ સારી રીતે અમારા સાથે વાત કરી છે શું માગણી છે તમારી અમારી માગણી એટલી છે કે આ રીતના તમે ખોટી રીતના પબ્લિકને મારો તમે પોલીસ તો એનો રોંગ યુઝ કરો કે વગણ કામના તમે માણસને બેટથી પટ્ટાથી મારો અને ક્યાં સુધી આ રીતના ચાલશે ગુજરાત રાજ્યમાં જ્યાં બીજેપી જેવી સરકાર હોવા છતાં આ રીતના પબ્લિકને મારે એ ખોટું છે એટલે અમે ઓબ્જેક્શન ઉઠાવવા આવેલા છે કે કેમ આ રીતના કરો છો પબ્લિકને વગણકામ નહીં મારવાની જે સારા માણસો છે સારા માણસોને તમે અંદર લોકઅપમાં રાખીને આખી આખી રાત મારો વગણ કામ અમે જે અમરોલી દિસ્તાપમાં જે બી મને મારવામાં છે હિમાંશુ સાહેબ છે યુવરાજ સાહેબ છે જે બધાના નામ મને નથી ખબર આઠ નવ રિસ્તાવાળા છે કિંજલ ચૌધરી સાહેબ છે આઠ નવ રિશ્તાવાળા આવતા જે મને મારવામાં મને બધાના નામ નથી ખબર પણ સાહેબને મેં આખા બધાની રિસ્તાની લિસ્ટ આપેલી છે